હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીંયા આગળથી ચેપ્ટર 11 નો જે સ્વાધ્યાય છે તે જોઈશું. તો પહેલો જે ક્વેશ્ચન છે એ તમારે એના બધાના આઈયુપીએસી નામ આપવાના છે. તો જે પહેલું જે સ્ટ્રક્ચર આપેલું છે તેના આધારે એના આઈયુપીએસી નામ કરવાના છે આપણે. તો જોઈએ તો અહીંયા આગળથી જોઈએ તો ટોટલ કેટલા કાર્બન છે, તો 5 કાર્બનની લાંબી શૃંખલા થાય છે. તો આપણે અહીંયા આગળથી 5 કાર્બનની લાંબી શૃંખલા છે, તો આ સળંગ શૃંખલા આપણને જોવા મળે છે. ઓએચ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. હવે બંને બાજુથી ત્રીજા નંબરે આવે છે. તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ મિથાઈલ ગ્રુપ કેટલા છે આની જોડે, તો 2 મિથાઈલ ગ્રુપ છે. આની જોડે મિથાઈલ ગ્રુપ કેટલા છે આ બાજુથી, તો 1 જ છે. તો આ બાજુથી આપણે નંબરિંગ કરીશું, તો 1, 2, 3, 4 એન્ડ 5. તો આ રીતે એના નંબરિંગ થશે. તો એના આધારે જે છે કે સંયોજનનું નામ શું થશે અહીંયા આગળથી, તો 2, 2, 4 ટ્રાયમિથાઇલ 2, 2, 4 ટ્રાયમિથાઇલ પેન્ટેન 3 ઓલ. તો આ રીતે જે છે કે એનું નામ લખી શકાશે. ત્યારબાદ જોઈએ તો નેક્સ્ટ બીજું જે બંધારણ છે, તો એની અંદર જોઈએ તો લાંબી શૃંખલા. તો લાંબી શૃંખલા આપણે અહીંયા આગળથી લઈએ, તો આ આપણી લાંબી શૃંખલા થશે. તો આ સંયોજનની આ લાંબી શૃંખલા. ઓએચ ક્રિયાશીલ સમૂહ મુખ્ય છે અને ટોટલ આપણે 3 ક્રિયાશીલ સમૂહ 3 ભાગમાં અહીંયાથી જોડાયેલા છે. તો અહીંથી 1, 2, 3, 4, 5, 6 એન્ડ 7. તો આ રીતે એના જે છે કે નંબરિંગ થશે. તો 5 ઇથાઇલ 7 છે એટલે હેપ્ટ અને 2, 4 ડાયલ. 5 ઇથાઇલ હેપ 2, 4 ડાયલ. તો અહીંયા આગળથી જે લખેલું છે 5 ઇથાઇલ હેપ 2, 4 ડાયલ. તો આ રીતે એનું નામ થશે. હવે અહીંયા આગળથી જોઈએ તો લાંબી શૃંખલા. તો આ લાંબી શૃંખલા થઈ જશે 1, 2, 3, 4. તો 4 કાર્બન છે એટલે બ્યુટેન, અને બીજા ને ત્રીજા ઉપર ઓલ છે, તો બ્યુટેન 2, 3 ડાયોલ. તો બ્યુટેન 2, 3 ડાયોલ જે છે કે એનું નામ થશે. હવે અહીંયા આગળથી જોઈએ તો ઓએચ. તો 3 કાર્બન ઉપર અહીંયા આગળથી ઓએચ તમે ગમે ત્યાંથી નંબરિંગ કરી શકો છો. આ છેડા પરથી થશે, પેલા છેડા પરથી. તો 1, 2 એન્ડ 3. તો પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ જે છે કે એના હિસાબે નામ લખી શકાશે. તો પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. એરોમેટિક રિંગ ઉપર અહીંયા આગળથી CH3 છે, તાને 1, 2 થઈ જશે. તો 2 મિથાઇલ ફિનોલ જે છે કે આપણે એનું નામ લખી શકાય છે. તો 2 મિથાઇલ ફિનોલ. અહીંયા આગળ ચોથા નંબરે મિથાઇલ ગ્રુપ છે, તો 4 મિથાઇલ ફિનોલ. તો 4 મિથાઇલ ફિનોલ છે. આમાં ફિનોલ જે છે કે મુખ્ય અહીંયાથી 1, પછી CH3 અહીંથી નજીક પડે છે, તો અહીંથી નંબરિંગ થશે. તો 1, 2, 3, 4, 5 એન્ડ 6 આ રીતે નંબરિંગ થશે. તો નામ શું થશે, તો 2, 5 ડાયમિથાઇલ ફિનોલ. 2, 5 ડાયમિથાઇલ ફિનોલ. હવે આમાં ઓએચ જે છે કે આપણે અહીંયા આગળ વચ્ચે છે. હવે બંને બાજુ આપણે CH3 સમાન છે, તો ગમે તે બાજુથી નંબર આપી દો સમાન જ આવશે. તો 2, 6 ડાયમિથાઇલ ફિનોલ. તો 2, 6 ડાયમિથાઇલ ફિનોલ આ રીતેનું નામ થઈ જશે. ઇથર કમ્પાઉન્ડ છે, તો ઇથોક્સી, અને અહીંયા આગળ મિથાઇલ ગ્રુપ છે. તો નંબરિંગ એથી 1, 2 એન્ડ 3. તો 1 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. 3 કાર્બન છે એટલે પ્રોપેન. તો 1 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. તો આ રીતે એનું નામ લખાય. હવે અહીંયા આગળથી એરોમેટિક રિંગ છે, અને અહીંયા આગળ એલ્કેન શૃંખલા છે. તો એના હિસાબે અહીંયા આગળથી આ ઇથોક્સી થઈ જશે. ઇથોક્સી બેન્ઝીન જે છે કે અહીંયા આગળ એનું નામ લખાય છે, અથવા આને ફેનિટોલ બી કહી શકાય. ઇથોક્સી બેન્ઝીન અથવા આને શું કહી શકાશે, તો ફેનિટોલ. તો ફેનિટોલ બી કહેવાય છે, અથવા ઇથોક્સી બેન્ઝીન આપણે રીતે નામ લખી શકાશે.
ત્યારબાદ છે અહીંયા આગળથી હવે આ વસ્તુ ખાસ છે કે અહીંયા આગળ એરોમેટિક રિંગ આપેલી છે અને એ એરોમેટિક રિંગમાં 6 કાર્બન છે પરંતુ અહીંયા બીજી બાજુ 7 કાર્બનની શૃંખલા આપેલી છે તો 1 2 3 4 5 6 એન્ડ 7 તો 7 કાર્બનની શૃંખલા છે તો અહીંયા આગળથી જે છે કે આ ઇથોક્સીમાં જતો રહેશે એટલે કે ઓક્સી જે છે કે તમારે ફિનાઇલમાં રાખશે એટલે 1-ફિનોક્સી-હેપ્ટેન પેલામાં 7 કાર્બન 6 થી વધારે કાર્બન થઈ ગયા છે એટલે એ મુખ્ય શૃંખલા થઈ જશે એટલે હેપ્ટેન મુખ્ય થઈ જશે આની અંદર જો 6 થી ઓછા હોત તો આપણે અહીંયા આગળથી એ રીતે લખત પણ અહીંયા આગળથી 6 થી વધારે છે એટલે આપણે તો 1-ફિનોક્સી-હેપ્ટેન તો આ રીતે એનું નામ લખાશે ત્યારબાદ છે અહીંયા આગળથી ત્યારબાદ છે અહીંયા આગળ ઇથોક્સી છે અને જે છે કે આ ટોટલ 4 કાર્બનની સળંગ શૃંખલા થશે તો 1-2-3-4 તો એના હિસાબે નામ શું લખાશે અહીંયા આગળથી તો 2-ઇથોક્સી-બ્યુટેન તો આ રીતે જે છે કે એનું નામ લખી શકાય છે 2-ઇથોક્સી-બ્યુટેન આ રીતે નહીં અહીંયા આગળ નંબરિંગ ખોટા કરેલા છે તો આ રીતે 1-2-3 જે નંબર છે અહીંયા આગળથી નીચેથી ચાલુ થશે અને એ રીતે એના નંબરિંગ કરી શકાય છે ત્યાર પછી છે 11.2 ની અંદર જોઈએ તો એમાં બંધારણ આપેલા છે અને એ સોરી નામ આપેલા છે અને નામ ઉપરથી બંધારણ બનાવવાના છે નામ ઉપરથી બંધારણ બનાવતી વખતે ખાસ હંમેશા શું જોવાનું તો પહેલા એની આલ્કેન શૃંખલા જોઈ લેવાની અને એના આધારે જે તે ક્રિયાશીલ સમૂહ હોય તે મુકતા જવાનું તો અહીંયા આગળથી બ્યુટેન છે અને જોઈએ તો બીજા ઉપર મિથાઇલ છે અને બીજા ઉપર ઓલ છે તો તમે અહીંયા આગળથી બ્યુટેન એટલે 4 કાર્બન લખી દેવાના આ રીતે અને એને નંબર આપી દો તો 1-2-3-4 પછી 2-મિથાઇલ કીધો છે અને 2-ઓલ કીધો છે તો આ રીતે બંને મૂકી દીધા બાકી બચ્યા તમારે શું મૂકી દેવાના હાઇડ્રોજન તો અહીંયા આગળ કાર્બનની સંયોજકતા ગણીને મૂકી દેવાના અહીંયા 4 સંયોજકતા થઈ ગઈ તો અહીંયા CH2 અહીંયા આગળ CH3 તો આ રીતે અહીંયા આગળ એનું બંધારણ થઈ જશે ત્યાર પછી છે અહીંયા આગળથી 1-ફિનાઇલ-પ્રોપેન મુખ્ય આલ્કેન શૃંખલા કઈ છે પ્રોપેન તો તમારે અહીંયા આગળથી શું કરવાનું પ્રોપેન એટલે 1, 2 અને 3 અને 2-ઓલ હતો એટલે બીજા ઉપર OH આપણે નંબર આપી દો 1, 2 અને 3 અને પેલા 1-ફિનોક્સી હતો તો પેલા ઉપર શું આવી જશે એરોમેટિક રિંગ આવી જશે તો હવે બાકીની જે સંયોજકતા બચી મૂકી દો તો અહીંયા આગળ CH2 અહીંયા CH અને અહીંયા આગળ CH3 તો 1-ફિનોક્સી પ્રોપેન 2-ઓલ થઈ ગયો ત્યાર પછી 3-5-ડાયમિથાઇલ-હેક્ઝેન હેક્ઝેન આપેલો છે તો પેલા હેક્ઝેન બનાવી દો તો 6 કાર્બન લખી દો 6 નંબર આપી દો 1-2-3-4-5-6 6 કાર્બન ના નંબર આપ્યા પછી જો કે શું આપેલું છે 3-5-ડાયમિથાઇલ ત્રીજા અને પાંચમા ઉપર મિથાઇલ ગ્રુપ આપેલું ત્રીજા અને પાંચમા ઉપર મિથાઇલ ગ્રુપ તો 3-5-ડાયમિથાઇલ પછી શું આપેલું હતું હેક્ઝેન 1-3-5-ટ્રાયોલ તો પહેલા ઉપર OH ત્રીજા ઉપર OH અને પાંચમા ઉપર OH તો 1-3-5-1-3-5-ટ્રાયોલ તો આ રીતનું બંધારણ છે હવે બાકી બચ્યા એ શું મૂકી દેવાના હાઇડ્રોજન તો અહીંયા આગળ CH2 અહીંયા 4 સંયોજકતા પૂરી થઈ ગઈ પછી અહીંયા આગળ CH2 આ કાર્બનની બી 4 સંયોજકતા પૂરી થઈ ગઈ અને અહીંયા આગળ CH3 તો આ રીતનું સ્ટ્રક્ચર થઈ જશે ફિનોલ તો ફિનોલ પહેલા તો બનાવવાનો છે અહીંયાથી તો પહેલા ફિનોલ બનાવી દો અને નંબર આપી દો 1-2-3-4-5-6 અને બીજા અને ત્રીજા ઉપર શું લખવાનું છે તો ઇથાઇલ ગ્રુપ તો C2H5 તો આ રીતનું એનું સ્ટ્રક્ચર લખી શકાય વન ઇથોક્સી પ્રોપેન પ્રોપેન બનાવવાનો છે એટલે 3 કાર્બન લખી દો અને પહેલા ઉપર શું મૂકવાનું છે ઇથોક્સી તો C2H5O ઇથોક્સી થઈ ગયો તો અહીંયા આગળ CH2 CH3 તો આ એનું સ્ટ્રક્ચર થઈ ગયું
सारी तेन स्ट्रक्चर लखी सका से नंबरिंग 1 2 3 टू इथोक्सी टू मिथाइल पेंटेन। तो पहला तो पेंटेन की तो चले पांच कार्बन लखी देवाना, पांच ने नंबर आपी दो 1 2 3 4 5 पछी जे जे कीधु छे मुकवा लागो तो टू इथोक्सी तो बीजा ऊपर इथोक्सी एटले ओ सी टू एच फाइव इथोक्सी थई गयो। तीजा ऊपर मिथाइल तो तीजा ऊपर मिथाइल अने पेंटेन तो थई गयो बंधन तो सी एच थ्री सी एच सी एच सी एच टू सी एच थ्री सारी रीते बंधन लखी सकते। પછી આપેલું છે કે નીચે દર્શાવેલા સોરી સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ, સાયક્લોહેક્ઝાઇલ આપેલો છે એટલે સાયક્લોહેક્ઝેન પેલા બનાવી દેવાનો અને મિથેનોલ એટલે સી એચ ટુ ઓ એચ, તો આ રીતનું બંધાણ થઈ જશે એનું। પછી અહિયાંથી જે થ્રી સાયક્લોહેક્ઝાઇલ પેન્ટેન થ્રી ઓલ, તો પેલા પેન્ટેન જે છે પાંચ કાર્બન ની શૃંખલા, તો આ પાંચ કાર્બન 1 2 3 4 5 પછી શું કીધું છે થ્રી સાયક્લોહેક્ઝેન, તો ત્રીજા ઉપર સાયક્લોહેક્ઝેન બનાવી દેવાનો સાયક્લોહેક્ઝેન અને પેન્ટેન થ્રી ઓલ, તો ત્રીજા ઉપર ઓએચ મૂકી દો, તો ત્રીજા ઉપર ઓએચ આવી ગયો। બાકી બચે હાઇડ્રોજન મૂકી દો સીએચ થ્રી સીએચ ટુ, કાર્બન ની સજેક્ટ અહીંયા પૂરી થઈ ગઈ સીએચ ટુ સીએચ થ્રી, આ રીતે થઈ જશે। સાયક્લોપેન્ટેન થ્રી ઇન વન ઓલ, પેન્ટેન છે તો પેલા પાંચ સાયક્લો છે, તો પેલા આપણે સાયક્લોપેન્ટેન છે તો સાયક્લોપેન્ટેન નંબર તમારી રીતે આપી દો 1 2 3 4 5। હવે શું કીધું સાયક્લોપેન્ટેન થ્રી ઇન, તો આ ત્રીજા ઉપર ઇન લે ડબલ બોન અને વન ઓલ એટલે પેલા ઉપર ઓએચ, તો આ થઈ ગયું આ રીતે બંધારણ। ફોર ક્લોરો થ્રી ઇથાઇલ બ્યુટેન વન ઓલ, તો પેલા બ્યુટેન વન ઓલ છે એટલે ટોટલ ચાર કાર્બન 1 2 3 4, તો ચાર કાર્બન। પછી શું કીધું છે કે ફોર ક્લોરો થ્રી ઇથાઇલ, તો ચોથા ઉપર ક્લોરિન છે, પછી થ્રી ઇથાઇલ તો ત્રીજા ઉપર સી ટુ એચ ફાઇવ છે, પછી વન ઓલ પેલા ઉપર ઓએચ છે, બાકી બચ્યા તમારા હાઇડ્રોજન તો સીએચ ટુ સીએચ ટુ સીએચ અને સીએચ ટુ એચ ટુ છે બરાબર। તો આ રીતે અહીંયા આગળ થી એનું બંધારણ થઈ જશે। ઓકે, તો હવે જે છે કે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે સી ફાઈવ એચ ટ્વેલ્વ ઓ આણ્વીય સૂત્ર વાળા બધા જ સમઘટકીય આલ્કોહોલ સંયોજનોના બંધારણો દોરો અને તેમના આઈપીસી નામ લખો, એટલે સી ફાઈવ એચ ટ્વેલ્વ ઓ ના બધાના બંધારણ આણ્વીય સૂત્ર બનાવવાના છે અને એના આઈપીસી નામ લખવાના છે। અને બીજો પ્રશ્ન એવો કીધો છે કે 11.3 ની અંદર આલ્કોહોલ સંયોજનને પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં વર્ગીકરણ કરો। હવે સી ફાઈવ એચ ટ્વેલ્વ ઓ જે છે અહીંયા આગળથી પેન્ટેનોલ નું બંધારણ છે, હવે એના સમઘટકો આપણે બનાવવાના છે, તો એના અલગ અલગ પ્રકારના સમઘટકો આપણે અહીંયા આગળથી બનાવતા જઈશું અને જે છે કે વન બાય વન આપણે થી કરતા જઈશું। તો સોરી એક મિનિટ, હા, તો અહીંયા આગળથી પહેલો જે સંયોજન આવશે તો 1 2 3 4 અને 5, તો આ પાંચ કાર્બન તમારા થઈ ગયા અને એના આધારે જે છે કે પહેલા ઉપર શું મૂકી દેવાનું અહીંયા આગળથી, તો ફર્સ્ટ ઉપર તમારે ઓએચ મૂકી દેવાનો, અહીંયાથી કાર્બોહાઇડ્રોજન મૂકી દો તો સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ, હવે એનાથી કાર્બન ગણી દો પાંચ થઈ ગયા, હાઇડ્રોજન 3 4 5 6 7 8 9 10 11 અને 12 હાઇડ્રોજન અને એક ઓક્સિજન થઈ ગયો। તો અહીંયા આગળથી આ સંયોજન કયો થઈ ગયો, તો તમારો પેન્ટેન વન ઓલ, અને આ જે છે કે કેવો છે તો પ્રાથમિક, તો એક ધરાવતો કાર્બન એક જ છે। હવે તમારે શું કરી શકાય, તો અહીંયા આગળથી ઓએચ ને પહેલા ઉપર મૂક્યો એવી જ રીતે બીજા ઉપર મૂકી શકાશે અને એવી જ રીતે ત્રીજા ઉપર મૂકી શકાશે, તે રીતે ટોટલ ત્રણ સમઘટકો એવા બનશે। તો અહીંયા આગળથી બીજો સમઘટક તમારો શું હશે, તો બીજા સમઘટક ની અંદર તમારે અહીંયા આગળથી આ પાંચ કાર્બન હશે તો બીજા ઉપર ઓએચ આવશે, તો સંયોજનનું નામ શું થશે, તો પેન્ટેન
टू ऑल, तो अहीं आगे थी सी एच थ्री सी एच टू सी एच टू सी एच सी एच थ्री अने आ केवो थशे द्वित्य। हवे जे छे के अहीं आगे त्रीजा उपर मूकी शकाशे, तो त्रीजा उपर आपणे मूकीए ओएच, तो सी एच थ्री सी एच टू सी एच सी एच टू सी एच थ्री, तो संयोजन नुं नाम शुं थशे पेन्टेन थ्री ओल। तो आ कयो थयो त्रित्य, सॉरी द्वित्यक थयो द्वित्यक, तो अहीं आगळ थी आ द्वित्यक संयोजन छे द्वित्यक आल्कोहोल, बराबर। તો આ રીતે અહીંયા આગળથી ત્રણે ત્રણમાં મેં પહેલા શું કર્યું કે ત્રણ ઓએચ બે અહીંયાથી ફેવરી દીધા, હવે પાંચ કાર્બનની શૃંખલાથી હવે આલ્કોહોલ અહીંયાથી આગળ લખી શકાય નહીં, તો હવે આપણે શું કરીશું, તો એક કાર્બનને નીચે ઉતારીશું અને એને શાખામાં કન્વર્ટ કરીને પછી એના આધારે આપણે એને લખતા જઈશું। તો ટોટલ કેટલા કાર્બનની શાખા કરી દઈશું, તો ચાર કાર્બનની શાખા, અને શાખા કરતી વખતે પહેલા છેલ્લા ઉપર સીએચ થ્રી મૂકી શકાય નહીં, તો વચ્ચેનામાં સીએચ થ્રી મૂકું, ધારો કે સીએચ થ્રી અહીંયા આગળ રાખીએ છીએ, તો અહીંયા આગળથી જે છે કે ઓએચ હું ધારો કે અહીંયા આગળ મૂકી દઉં, તો સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી, તો આ સંયોજનનું નામ શું થશે, ટુ મિથાઇલ વન ટુ થ્રી ફોર, ટુ મિથાઇલ બ્યુટેન ટુ ઓલ, અને આ કયો છે ટર્સરી આવશે, તો ત્રણ શાખાઓ જોડાયેલી છે એટલે ટર્સરી થઈ જશે, તો એક આ રીતનું બંધારણ થશે। હવે ઓએચ ને જે છે કે આપણે બીજા ઉપરથી ત્રીજા ઉપર મૂકી દઈએ, તો બીજા ઉપરથી ત્રીજા ઉપર મૂકીએ તો એના આધારે બંધારણ જે છે કે પાંચમું બંધારણ આવશે, તો અહીંયા આગળ બીજા ઉપર સી એચ થ્રી તો હતો જ, અને અહીંયા આગળ આપણે ઓએચ મૂકી દઈએ, તો વન ટુ થ્રી ફોર, તો એના હિસાબે અહીંયાથી સી એચ થ્રી સી એચ સી એચ સી એચ થ્રી, તો ટુ મિથાઇલ બ્યુટેન, સોરી થ્રી થ્રી મિથાઇલ થઈ જશે, નંબરિંગ આપણે અહીંથી વન ટુ થ્રી છે ને, અહીંથી નંબરિંગ નહીં આવે, નંબરિંગ ખોટા આપ્યા છે મેં, એક જ મિનિટ, અહીંયા આગળ આપણે સી એચ થ્રી હતા, તો અહીંયાથી નંબરિંગ અહીંથી આવશે વન ટુ થ્રી ફોર, સી એચ થ્રી સી એચ સી એચ સી એચ થ્રી, તો થ્રી મિથાઇલ થ્રી મિથાઇલ બ્યુટેન બ્યુટેન ટુ ઓલ, તો આ થશે તમારો દ્વિત્યક। હજી જે છે કે ઓએચ ને તમે અહીંયા આગળથી ફર્સ્ટ ઉપર બી મૂકી શકાય અને ફોર ઉપર બી મૂકી શકાય છે, છઠ્ઠો નંબરનું બંધારણ સી એચ ટુ ઓએચ સી એચ સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી, તો એના હિસાબે શું થઈ જશે નંબરિંગ એથી વન ટુ થ્રી ફોર, તો ટુ મિથાઇલ બ્યુટેન વન ઓલ, ટુ મિથાઇલ બ્યુટેન વન ઓલ, આ અહીંયા આગળથી કેવો થશે તો પ્રાથમિક થશે, ત્યાર પછી સી એચ થ્રી સી એચ સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓએચ, આ રીતે મૂકી શકાય, તો વન ટુ થ્રી ફોર, તો અહીંયા આગળથી થ્રી મિથાઇલ બ્યુટેન બ્યુટેન વન ઓલ, તો આ કેવો થશે તમારું પ્રાથમિક થશે। તો આ રીતના અહીંયા આગળથી સંયોજન બનાવી શકાય છે। હવે જે છે કે અહીંયા આગળથી બીજા કોઈ આગળ જે છે કે સંયોજન બનતા નથી, હવે જો અહીંયા આગળથી એક કાર્બન હજી નીચે ઉતારીએ તો પછી જે છે કે એના આધારે આપણે એક આઠમો સંયોજન અહીંયાથી બનાવીએ, તો અહીંયા આગળથી જો ધારો કે એક કાર્બન હજી નીચે ઉતારવામાં આવશે સી એચ થ્રી સી સી એચ થ્રી સી એચ થ્રી, હવે અહીંયા આગળથી શું બચશે તો સી એચ ટુ ઓ એચ, તો આ રીતનું એક સંયોજન બનશે।
તો અહીંયા આગળ થી શું નામ થઈ જશે એનું 1 2 3, તો 2-2-dimethylpropen 1-ol, અને આ કેવો થશે પ્રાથમિક. તો આ તમારો અહીંયા આગળ થી કયો થઈ જશે પ્રાથમિક સંયોજન થઈ જશે, આઠમા નંબરનો જે છે. સોરી એક મિનિટ, હા તો આ તમારો કેવો થઈ જશે પ્રાથમિક. તો આ રીતે એના જે છે કે બધાના સમઘટકો બનાવી શકાય, ટોટલ 8 સમઘટકો અહીંયા આગળ થી શક્ય છે. અને 5 8 8 ના નામ અને એના જે છે કે તમારે એના સ્ટ્રક્ચર જે છે કે આ રીતે અહીંથી બનાવી શકાય છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. સમજાવો કે પ્રોપેનોલ નું ઉત્કલન બિંદુ શા માટે હાઇડ્રોકાર્બન બ્યુટેન કરતા ઊંચું હોય છે. તો આ પ્રોપેનોલ અને એનું બંધારણ આપેલું છે, તેથી પ્રોપેનોલ નું જે સ્ટ્રક્ચર છે અને બ્યુટેનોલ તેના આણ્વીય દળ લગભગ જે છે કે ઘણા નજીક 60 અને 68 છે. જયારે આમાં OH ગ્રુપ પ્રેઝન્ટ છે, જયારે આની અંદર ખાલી હાઇડ્રોકાર્બન સંયોજન છે. OH ગ્રુપ પ્રેઝન્ટ છે એટલે આની અંદર કયો બંધ બનશે, હાઇડ્રોજન બંધ બનશે. અને આની અંદર કયો બંધ બનશે, વાંડરવાલ્સ આકર્ષણ બંધ બનશે. હાઇડ્રોજન બંધ બનવાને કારણે અહીંયા આગળ ઉત્કલન બિંદુ શું થઈ જશે, વધી જશે. જયારે અહીંયા આગળથી વાંડરવાલ્સ આકર્ષણ બળ છે તો તેના હિસાબે, અને પાણી પ્રત્યે બી જે છે કે અદ્રાવ્ય હોય છે, તો એના હિસાબે જે છે કે અહીંયા આગળથી બ્યુટેન કરતા પ્રોપેનોલ નું ઉત્કલન બિંદુ શું થઈ જશે, ઊંચું જોવા મળે છે. કેમ કે એની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હાજર છે તેના કારણે. આલ્કોહોલ સંયોજનની દ્રાવ્યતા તેમને સમાન મોલર દર ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો કરતા વધુ હોય છે. તો આની અંદર બી મેઇન એજ રીઝન છે કે આલ્કોહોલ સંયોજન છે કે એમાં OH ગ્રુપ કેવો છે, તો ધ્રુવ્ય છે. તો OH બંધ જે છે કે અહીંયાથી ધ્રુવ્ય બંધારણ ધરાવે છે અને હાઇડ્રોજન બંધ બનાવશે. તો અહીંયા આગળથી આપણે જોઈ શકાય કે આલ્કોહોલ નો અણુ જે છે કે અહીંયા આગળથી હાઇડ્રોજન બંધ બનાવે છે. જયારે આલ્કેન શૃંખલા જે છે કે પાણીમાં કેવો છે, અદ્રાવ્ય છે, અને એ અહીંયા આગળથી હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી. તો એ હાઇડ્રોજન બંધ નહીં બનાવે તો એના હિસાબે જે છે કે અંદર દ્રાવ્ય થશે નહીં. તો એના હિસાબે જે છે કે આપણને જે છે કે એમાં પાણીમાં કેવો હોય, અદ્રાવ્ય હોય. કેમ કે એમાં CH બંધ અદ્રુવ્ય હોય છે અને એ પાણી સાથે અહીંયાથી પ્રક્રિયા કરશે ને, એ પાણીમાં એક અદ્રુવ્ય અને એક ધ્રુવ્ય અને એક અદ્રુવ્ય છે, જેના હિસાબે પાણીમાં દ્રાવ્ય થાય નહીં. પછી છે હાઇડ્રોબોરેઝન ઓક્સિડેશન પ્રક્રિયા. આ થિયરી છે આપણે હાઇડ્રોબોરેઝન વાળી, તો તે તમારે અહીંયા આગળ લખવાની થશે. C7H8O આણ્વી સૂત્ર વાળા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનોના બંધારણીય સૂત્રો. તો અહીંયા આગળથી આપણે આગળ કરી જ ગયેલા છીએ. તો એના હિસાબે જોઈએ તો અહીંયાથી એરોમેટિક રિંગ ઉપર શું આવી જશે, તો OH આવી જશે અહીંયાથી, અને અહીંયા આગળથી CH આવી જશે. તો આ કઈ થઈ જશે, ઓર્થોક્રેસોલ. પછી મેટાક્રેસોલ ની અંદર CH3 ક્યાં મૂકવાનું, મેટા સ્થાનમાં, તો મેટાક્રેસોલ. અને CH3 પેરા સ્થાનમાં મૂકો તો સંયોજન કયું થઈ જશે, પેરાક્રેસોલ. તો આ પેરાક્રેસોલ. તો આ રીતે અહીંયા જે છે કે બધાના બંધારણ લખી શકાશે. ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોના મિશ્રણને વરાળ નિસ્યંદનથી અલગ કરવા જે સમઘટક વપરાતા તેને બાષ્પશીલ બનશે તેનું નામ જણાવો, જે છે કે આ માટેના કારણ જણાવો. હવે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ ની જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયા તમારે અહીંયા આગળ લખવાની છે. આગળ થિયરીમાં આવી ગયેલી છે અને એ જ પ્રક્રિયા તમારે અહીંયા આગળથી દર્શાવવાની છે. ક્યુમિન માંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયા જે છે એ તમારે અહીંયાથી લખવાની. ક્યુમિન ની બનાવટ, તો ક્યુમિન માંથી ફિનોલ ની બનાવટ છે તો એ અહીંયા આગળ લખવાની છે, થિયરી છે. ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ ની બનાવટ એટલે ડાઉ પ્રોસેસ જે હતી, તો તે તમારે અહીંયા આગળ લખવાની થશે. તો આ રીતે જે છે કે બધા આપણે ક્વેશ્ચન છે, હવે બાકીના જે ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીએ છીએ અને અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.